મોડે સુધી ગરબા રમવાની છૂટ આપી, પરંતુ મોડે સુધી ગરબા ન રમી શકાય એ માટેના કેટલાક લોકોના પ્રયાસ. વિરોધીઓ પર પ્રહાર કર્યા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ. રાજકોટમાં યુનિટી ગરબા મહોત્સવમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી. સંઘવીએ પહેલા માતાજીની આરતી ઉતારી, બાદમાં ભાજપના આગેવાનોએ ફૂલહાર કરી હર્ષ સંઘવીનું ભવ્ય સ્વાગત કર્યું. ખેલૈયાઓને સંબોધન કરતા સંઘવીએ વડોદરા સામૂહિક દુષ્કર્મની ઘટનાને યાદ કરી અને માં અંબેને પ્રાર્થના કરી કે હેવાનોને ફાંસી સુધી પહોંચાડે. સાથે જ હર્ષ સંઘવીએ દીકરીઓને માતા પિતાનો વિશ્વાસ ન તોડવા અપીલ કરી. કોઈ રોકવા આવ્યું ખરી? નહીં, આ બધાને અવાજ જરાક જોરથી બોલવો પડશે, કારણ કે ગરબા રમવા કરતા આપણા ગુજરાતમાં અનેક લોકોને તમે ગરબા રમો છો ને એ રોકવા માટેનો વધારે પ્રયાસ કરે છે. અને ઘરે જતા જતા બધા જ હોટલો ખુલ્લી હતી. તમારા સૌની શાંતિ, સુરક્ષા અને સલામતી માટે મારી ગુજરાત પોલીસને હું ખૂબ ખૂબ આભાર માનું છું, જે રાત દિવસ એક કરીને મારા રાજ્યના સૌ નાગરિકોને મોડી રાત સુધી ગરબા રમાડે છે. અને ઘરે પરત ફરતી વખતે આપ સૌની સુરક્ષા માટે રાત દિવસ એક કરે છે. વડોદરાની અંદર જે ઘટના બની, માં અંબાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરેલી કે માં અંબે આ ગુજરાત પોલીસને શક્તિ આપ, તાકાત આપ, અને એ દરિંદાઓ દુનિયાના કોઈ બી ખૂણામાં છુપાયેલા હોય તેને પકડવા માટેની શક્તિ આપ. તમે સૌ બહેનોના આશીર્વાદથી ગુજરાત પોલીસને એ દરિંદાઓને પકડવામાં સફળતા મળી. આજે બી માં અંબાને આ ચરણોમાં વંદન કરીને એક જ મનોકામના માંગી છે કે આ દરિંદાઓને ફાંસીથી ઓછી સજા ના થવી જોઈએ, તો જ મારી ગુજરાતની બહેનોને ન્યાય મળે. મારી આપ સૌને વિનંતી છે બહેનો, અને આ મારી નાની નાની દીકરીઓ, આ મારી બહેનોને વિનંતી છે, માંબાની આદ્ય શક્તિમાં આપણે આ 9 દિવસ નવરાત્રીના ઘરેથી અલગ અલગ ગ્રાઉન્ડે ગરબા રમવા જતા હોય. એક આ માં અંબાનો વિશ્વાસ, એમની ભક્તિ, અને એક તમારા ઘરે બેઠેલી તમારી માતા, આ બે માં તમને જોઈ છે. ઘરમાં બેઠેલી માતાનો બી વિશ્વાસ ક્યારેય તૂટે નહીં ને બહેનો, એ પ્રકારનો પ્રયત્ન કરજો. એ માએ તમારી પર જે વિશ્વાસ રાખ્યો છે, બધી સ્વતંત્રતા જે આપી છે, એ સ્વતંત્રતાનો ક્યારેય કોઈ ગેરલાભ નહીં ઉઠાવતા.